श्री स्वामीनारायण मंदिर कलाकुंज ना युवानो रजू करे छे संवाद खोवाई गयेलो माणस। प्रेरणा परम पूज्य मान श्री नीलकंठ चरण दास जी स्वामी। लेखन चंद्रकांत जे बारो। दिग्दर्शन आवेश के अणगण। संगीत श्रीराज श्रीधर। संकलन चंद्रकांत दानाणी। तो चालो निहाळीए संवाद खोवाई गयेलो माणस। શૈલેષ મારું એકાઉન્ટ ખોલ ને, કેટલી ક્રેડિટ છે? જીગર તું થોડી વાર બેસ, મારે મોડું થાય છે। અરે હજુ મારા કમ્પ્યુટર ને ખોલવા તો દ્યો, પછી કહો। તમારે બધાને આમ ઉતાવળ ના કરવી। હા બોલો જીતુભાઈ। અરે મારે અહીં બે પાર્ટી બેઠી છે, તમને થોડી વાર પછી રિંગ આપું છું। કેમ થયું, કમ્પ્યુટર ગરમ થયું કે નહીં? આ 9:30 થવા આવ્યા છે, મારે હજી માર્કેટમાં જવું છે, બહુ મોડું થાય છે। જલ્દી મને મારું બેલેન્સ કહો એટલે હું રોડે ચડું। આમ ઉતાવળો થઈશ ને તો સાચે જ રોડે ચડી જઈશ, સમજ્યો? ધીરો થા। અરે તને શું ખબર હોય, આ છેલ્લા 15 દિવસમાં 1.5 લાખ કમાણો। અલિયા નિમેશિયા, તું મને ટીપ આપને એટલે હું એ રાતોરાત લખપતિ બની જાઉં। એ પ્રેમ, રાતોરાત લખપતિ થવામાં મજા નથી, એ પૈસામાં આનંદ નથી, પણ સંતાપ ભરેલ હોય છે। મને સલાહ આપે છે, પણ તું કેમ માર્કેટમાં બેઠો છો? મને તમારી જેમ રાતોરાત લખપતિ થવામાં રસ નથી હો। તો શું એકમાં જ પતિ થવામાં રસ છે કે પછી એમાંય રસ નથી? સંજય, તું વધારે આગળ વધતો નહીં। હલો, હા બોલો બોલો। જય સ્વામિનારાયણ। જિંદાલ આજે ઊંચો થશે, પણ તમારે કયા લેવાના છે? રિલાયન્સ? કેમ, કેટલા? સારું સારું, 2 લાખ ના લઉં છું, બરોબર? ઓકે। પેલા શૈલેષ, મારું ખાતું જો ને યાર, મારે ઉતાવળ છે। હા શૈલેષ, આ ઉતાવળાને રવાના કર, પછી આપણે નિરાત રહેશે। 2 મિનિટ, આ કોમ્પ્યુટર ચાલુ થાય એટલી વાર આજે એના ખાતાથી ધંધો ચાલુ કરો। અરે યાર નિમેશ, તારા ખાતામાં ક્રેડિટની જગ્યાએ ડેબિટ બોલે છે, આજે જ પૈસા જમા કરાવો, પછી બીજી વાત। બસ શાંતિ થઈ તને, ચાલ રવાના થા, જગ્યા કરે એટલે બીજા વારો આવે। બોલો જેપે, રિલાયન્સ કદાચ આજે ને ઉચકે, પણ જિંદાલમાં વાંધો નથી, ત્યાં જે ઉચકા છે, જિંદાલમાં ફિટિંગ મૂકો 2375 નું। ઓકે સારું, ઓકે રાખું છું। આ ફોન ઉપરથી નવરા નથી થતા, બોલ જીગર તારે શું? મારે આજે ઇન્ટ્રાડેમાં રમવું છે, આરપીએલ આપણી પાસે થોડા છે અને રેલના લઈને વેચવા છે, કેમ થશે? થાય શું, તારું નસીબ જ વાકું હોય ને તો પછી સમજી લે, લોસ છે બીજું કાંઈ નહીં મળે। અરે આમાં સાહસ તો કરવું પડે ને। એલા છોકરાઓ, તમને ખબર છે એક ફિલસૂફે શેર બજાર માટે કહ્યું છે કે માણસે બે હાલતમાં સટ્ટો ન ખેલવો, એક તો જેને સટ્ટો કરવાનું પોષણ ન હોય, અને બીજો કે જેની પાસે પુષ્કળ પૈસા હોય તેમણે સટ્ટો ન ખેલો, કેમ કે શેર બજારનો આખલો ક્યારે બકરી બની જાય છે તમે જોયું ને, ઇન્ડેક્સ ક્યાંયનો ક્યાંય ગગડી ગયો। નાથાલાલ, તમારી વાત તો સાવ સાચી છે, પણ આપણે તો થોડા જ પૈસા રોકવાના, જ્યારે ભાવ વધે ત્યારે મૂડી પાછી ખેંચી લેવાની, એટલે કાંઈ વાંધો ન આવે। પણ દીકરાઓ, પરસેવા વિનાની કમાણી ક્યારે પરસેવો પડાવી જાય તે કઈ કહેવાય નહીં હો। એ ના થાલાલ, અમને અમારું કામ કરવા દો ને, તમે અહીં શું આવ્યા છો ઈકો? અરે સંજય, હમણાં હમણાં થી મારો છોકરો પણ આ રવાડે ચડ્યો છે। હવે તમારા છોકરાએ તો તમારી બધી મિલકત વેચીને શેર લીધા છે। અરે શું વાત કરો છો સંજય, આ વાત સાચી છે? હલો, જય સ્વામિનારાયણ, બોલો ઘનશ્યામભાઈ। અરે SBI નો ભાવ અત્યારે બહુ સારો આવશે,
કેટલા વેચું? અને ઇન્ફોસિસ ના લઈ લો, કેટલા? 200. હલો, એલઆઈસી ના કેટલા લો? 250. ઓકે. એ શૈલેષભાઈ, મારું ડીમેટ ખાતું ખુલ્યું કે નહીં? એક મિનિટ તપાસ કરાવો. અશોક, આ પ્રેમકુમાર ના ડીમેટ ની તપાસ કરી નંબર આપજે. અને હા, પછી 1 કિલો સેવ ખમણ લઈ આવજે. કોરા લાવો કે વઘારેલા? અરે, અહીંયા બધા કોરા છે એટલે કોરા જ લાવજે. સારું સાહેબ. એ પ્રેમકુમાર, અહીંયા આવો, નંબર કાઢી આપો. શૈલેષભાઈ, આજે તમારે મોટા સોદા કરવાની ઈચ્છા છે. આપનું બેલેન્સ તો છે જ, એટલે રિલાયન્સ પાવર અને એક્સિસ બેંક ના લેવા છે. તો બોલ ને, હમણાં લઈ લો. એમાં કેવો વાર લાગે છે? મારે 2 લાખ ના લેવાના છે. તારી ઈચ્છા મુજબ ના આપણને ફાયદો થાય એવા લઈ લે. મહિના પછી ઉડાડી દઈશું. કેમ, બરોબર ને? પણ એ બધું તારે જોવાનું. તું કહે એટલે અમે ખરીદી કરી લઈએ. પછી સેન્સેક્સ નીચે જાય કે ઊંચો જાય, તારા નસીબ. નસીબ ને તો કૂતરા સૂંઘી ગયા છે, એટલે તો બજારમાં આવ્યા છીએ. કેમ બોલતો નથી સંજય? હેલો, કેડી બોલે છે? અરે, અત્યારે તો સર્કિટ લાગે તેવું લાગે છે. બોલો ને, તમારો શું વિચાર છે? હેલો, સર્કિટમાં ક્યાંક ચોટી જતા નહીં, શોર્ટ લાગશે ને તો જિંદગી ભર ઉભા નહીં થાવ. એ નાથાલાલ, તમે મૂંગા રહ્યો. એલા સંજય, એ વડીલ કહેવાય, થોડી મર્યાદા જાળવ. અહીંયા શેર બજાર છે, અહીં તો બધા હરખા કહેવાય, સમજો જીગર. અલા શૈલેષ, મારા દીકરા હરીનું કેમ થયું? ઈ તો કે. લ્યો સાહેબ, આ નાસ્તો આવી ગયો. થોડી વાર રાખી મો, 3:30 બજાર બંધ થાય પછી વાત. ઓકે સર. મારું શું થયું? અરે, તારા તો લેવાઈ ગયા. હા, હલો પટેલ, બોલો 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 બોલો. સ્ટોપ લોસમાં? હા, એમાં મૂકું છું. કેટલા એ? 22.75. સારો. ઓકે સારો, મુકાયા છે. ઓકે. હા સંજય, તારી એન્ટ્રી પડી ગઈ છે. લ્યો, હવે બજારનું થવું હોય તે થાય, પણ આપણે ખમણનું કરો. થોડો ધીરો પણ ને, હમણાં તો બધાને ધીમા પડવાની સલાહ આપતો હતો. લ્યો, હવે બજાર બંધ. લાવ મગન નાસ્તો. એ આ તેજીમાં તો બધા બહુ કમાણા હો. આ ધંધો કરવા જેવો છે. ઈ તમારા છોકરા હરીને પૂછજો. કેમ, ઈ નથી કમાણો? પૂછજો ને નાથાલાલ, તો ખબર પડશે. નાથા કાકા, તમે કોઈ દી તમારા દીકરાને પાસે બેસાડીને પૂછ્યું કે બેટા તું કેટલું કમાય છે, ક્યાંથી કમાય છે? ના, હવે તો તે મોટો થઈ ગયો છે, એટલે એના ધંધામાં હું માથું નહીં મારું. ધંધામાં માથું ના મરાય, પણ નજર તો કરાય ને. પણ તમે બધા આમ ગોળગોળ વાત કરો, માં જે હોય તે ચોખ્ખું ચણાક કહો તો ખબર પડે. કાકા, એ વાત જાણીને તમારા ભાગ્યમાં પસ્તાવા સિવાય બીજું કાંઈ નહીં રહે. એવું તે શું કર્યું કે મારે પસ્તાવું પડે? કઠણ છાતી રાખજો. તમારું 40 લાખનું મકાન ગીરવી મૂકી તમારા હરિયે બજારમાં રોકાણ કર્યું છે, અને સેન્સેક્સના એક જ કડાકામાં તમારા રૂપિયા 40ના થઈ ગયા 4 લાખ. હે, આ શું વાત કરી તમે? નાથાલાલ, આ સત્ય હકીકતને સ્વીકારજો. હવે તો ભગવાન જ તમારું સારું કરે. હે ભગવાન, આવું શું સાંભળો છો? અરે રે, મારી આખી જિંદગી કમાઈને ઊભું કરેલો આ મારો સ્વર્ગ જેવું મકાન, મારા દીકરાએ મને પૂછ્યા વિના એક જ ઝાટકે ફૂંકી નાખ્યું. મારા એકના એક દીકરાને આ શું કમત સુધી કે મારો આશરો વેચી માર્યો, મારો આશરો વેચી માર્યો. નાથાલાલ, તમે ધીરજ રાખો, તમારા છોકરાને દબાણ નહીં કરતા, નહીં તો પછી સમજ્યા ને, તમારે વધારે પસ્તાવાનો વારો આવશે. છોકરાઓ, તમે મને આજે એકાએક પાંગળો બનાવી દીધો. હવે મને કાંઈ સમજાતું નથી, શું કરવું મારા દીકરાનું, શું કરવું મારા દીકરાનું.
સ્વજનના હાથે છેતરાયેલો માણસ છું. અરે મારા દીકરાના હાથે ફેંકાયેલો માણસ છું. હું મારા દીકરાને હાથે ખોવાઈ ગયેલો માણસ છું. દર્પણ તો બહારની વસ્તુ છે, એ મારી હાલત શું જાણે. હું તો અંદરથી ને અંદરથી તરડાઈ ગયેલો માણસ છું. જો મારું ભાવિ નિરખું તો અંધકારમય છે જિંદગી. ભૂતકાળ મારો નિહાળું તો જીવાઈ ગયેલો માણસ છું. શું કરવું ખબર નથી પડતી. બાપાની વર્ષોની મહેનતની કમાણીથી બંધાયેલો આ મકાન મારા માટે ભાડાનું બની ગયું. એક જ દિવસમાં, માત્ર એક જ દિવસમાં જાલિમ લોભે મારું નખો દુવાળી દીધો. શું કરું. ચાલ મારા મિત્રને ફોન કરીને બોલાવું, કંઈક મૂંઝવણ ટળે. હલો સહજ, તું અત્યારે જ અહીં આવ, મારે તારું અર્જન્ટ કામ છે. તારા ગમે તેવા અગત્યના કામ પડતા મૂકીને મને મળવા જલ્દીથી આવી જા. હાય હરી, કેમ છો? તારા નામમાં જ ભગવાનનું નામ આવે એટલે હું ભગવાનનું નામ લઈ તને રોજ યાદ કરું છું. જય શ્રી હરી. અરે મારી હાલત દરિયામાં નાવિક વિના ભંગોળાઈ ગયેલી નાવ જેવી છે, અને તને મજાક લાગે છે? અરે યાર, મારું નામ જ સહજ છે એટલે મને બધું સહજ લાગે છે. એ તો દોસ્ત તને વીતી નથી એટલે આવી બધી ડાહી ડાહી વાતો થાય. બાકી તો આજે મારી સ્થિતિ તો કવિ બેફામના એક શેર જેવી છે. હું મારા શત્રુને હાથે ઝડપાઈ ગયેલો માણસ છું, ને મારા મિત્રોને લીધે ખોવાઈ ગયેલો માણસ છું. ને મારા મિત્રોને લીધે ખોવાઈ ગયેલો માણસ છું. અરી, મને તારી વાતમાં કઈ સમજ ન પડી. સહજના કિનારે જીવતા લોકોને મધ દરિયાના તોફાનનો અનુભવ ક્યાંથી સમજાય ભાઈ, ક્યાંથી સમજાય? અરે યાર, તું કઈક સમજાય એવું બોલ ને. શું બોલું, શું બોલું, શબ્દો છીનવાઈ ગયા છે. અરે જીભ સિવાય ગઈ છે મારી. જીવનમાં હવે વેરાન રણ સિવાય કઈ જ દેખાતું નથી. માત્ર મને તો અષાઢી અમાસનો અંધકાર દેખાય છે. કદાચ કદાચ આ આપણી વચ્ચે છેલ્લી મુલાકાત પણ બની શકે છે. મારે હવે જિંદગીનો અંત આણવો પડે એવી પરિસ્થિતિ છે મિત્ર. હરી, તારો છેલ્લો શબ્દ મિત્ર? મિત્ર તેને જાણીએ જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય.
તારો મિત્ર તારી સામે ઉભો હોય તો તને આવી વાત કરવાનો અધિકાર નથી. સુખમાં પાછળ અને દુઃખમાં વણ તેડો આગળ આવે એ જ મિત્ર કહેવાય. અને હા, એટલું યાદ રાખજે, તારી પાસે સહજ જેવો મિત્ર હોય તો તારે ચિંતા કરવાની સહેજેય જરૂર નથી. બોલ તારી તકલીફ, જે મુશ્કેલી હોય તે કહી દે યાર, આજે આપણી દોસ્તીની પરીક્ષા છે એમ સમજ. સહજ કહેતા મારી જીભ થોથવાય છે. અરે, તારા દિલમાં રહેતો આ દોસ્ત ભલે પૈસે ટકે સદ્ધર નથી, પણ મારું બેજુ હજી કાટ નથી ખાઈ ગયું, સમજ્યો? મિત્ર, મારા બાપુજીએ પોતાના જીવનના અનેક સંઘર્ષો પછી આપણા વિસ્તારમાં એક નાનકડું સુંદર આ મકાન બનાવ્યું. એમની મહેનતની કમાઈથી આ ઘરમાં સ્વર્ગ ઉતરી આવ્યું. એવામાં જ મારા લોભનો કીડો સળવાયો અને મકાન રૂપિયા 40 લાખમાં ગીરવે મૂકીને બાપુજીને પૂછ્યા વિના જ આ બધી રકમ મેં શેર બજારમાં ફાટફાટ થતી તેજીમાં લગાવી અને સનસેક્સના એક જ કડાકાની વીજળી એવી પડી કે મારું આખું કુટુંબ, કમાણી, આબરૂ અને સ્નેહ સબર સંસાર બધું જ બળી ગયું. સહજ, બધું જ બળી ગયું. ધીરજ ધર હરી, ધીરજ રાખ, મને તારી વેદનાથી બધું સમજાઈ ગયું. હવે આપણે એક કામ કરીએ, મારા ઓળખીતા એક તાંત્રિક છે, તેને મળી આપણે તારા ભાગ્યના તાળા ખોલવાની ચાવી જાણી લઈએ. મારે તો હવે તું કે એમ જ કરવાનું છે. આ જીવન હવે મેં તને જ સોંપ્યું, સમજ. બાપુજી હોસ્પિટલેથી પાછા આવે એ દરમિયાન આપણે આ બધું જ પતાવી દેવું પડશે. અરે, તું ચિંતા છોડ, જો એક મોબાઈલ મારું ને તો હમણાં જ તાંત્રિકજી દોડતા આવશે, પણ આપણે એની વિધિમાં બેસવું પડશે. એ ઈચ્છે એ બધું લાવી આપવું પડશે, બરાબર? અરે, જે કહે તે લાવી આપીશું, પરંતુ તું તેને જલ્દીથી ફોન કર અને અહીં બોલાવ. હલો, હલો, કોણ? ગેંડા બાબા મળશે? હા, જય ભૈરવ. ગેંડા બાબા, સહજ બોલું છું. તો તમે ઓલા નાથાલાલને તો ઓળખતા જ હશો. હા, તેનો દીકરો છે ને હરી? હા, તે ખૂબ મુશ્કેલીમાં છે. હા, તો તમે તેને ઘરે પધારી શકશો? અરે બાબા, વેલાસર પધારજો, કૃપા કરો બાબા. હા, અમે તમારી રાહ જોઈએ છીએ. હા, જય ભૈરવ. હરી, તું ચિંતા કરીશ નહીં, તારા બજારમાં ગયેલા નાણા તાંત્રિક વિધિથી પાછા આવી જશે અને તારું જીવન ફરીથી હરિયાળું બનશે. મારે તો હવે ગેંડા બાબા પર જ વિશ્વાસ રાખવો પડશે, પણ બાપુજીને આ વાતની ખબર ન પડવી જોઈએ હો. તું એ બધી ચિંતા છોડ, બાપુજીને તો શું, પણ તારા ઘરના નોકરને આપણા ષડયંત્રની ગંધ નહીં આવે, એવા ચમત્કારી બાબા છે, સમજ્યો? અરે બાબા, કૃપા કીજીએ, એ હમારે દોસ્ત પર ઇસકી કિસ્મત હી ફૂટ ગઈ હે. અચ્છા બચ્ચા, તુમ બતાઓ, કોણ સા પહાડ તૂટ પડા હૈ તુમ પર? ભૈરવ કી એક મુઠ સે ભૂત પ્રેત ભલે ડાકિની શાકિની ચુડેલ સબ ગાયબ હો જાયેગી. और तो और तुम्हारे पर
मंडराने वाला हर दुख भैरव दूर करेगा। बाबा दया करो, हम तो अपने ही घर में बेघर हो गए, हमारे को 40 लाख का नुकसान हो गया है। इतनी बड़ी रकम का जुआ खेला था क्या? या खो गई या फिर चोरी हो गई? इसमें से कुछ नहीं हुआ बाबा, फिर भी हम लखपति से रोड पर आ गए हैं बाबा। अरे भाई, आप बाबा को साफ साफ बताओ कि आपसे क्या गलती हुई है जिसके कारण आपको इतना बड़ा नुकसान हो गया है। ओ सहज भैया, तुम सब स्टोरी समझाओ हरि भैया की। ये अरे, अब बाबा ने जे कहीं होए ये बधु साचू कही दे तो बाबा तारा पर प्रसन्न थसे अने अने तारू दुख दूर करसे। बाबा हमने तो अपने ही हाथों से अपने ही पेड़ पे कुहाड़ी चलाई है। कुछ खोल कर बात करो बच्चे, और जल्दी से बोलो, हमारे पास वक्त नहीं है। यहां से हमें और दूसरे शेठ लोगों के घर जाने का है और उसका भी क्रियाक्रम करना है, समझे? हरिभाई जो है वो जल्दी से बताओ, वरना बाबा को क्रोध आएगा तो तुम्हारे 40 का तो क्या, 80 लाख का नुकसान हो जाएगा, समझे? अरे नहीं नहीं बाबा, ऐसा मत करने का, मैं सब कुछ आपको बताता हूँ, सब कुछ बताता हूँ। तुम सब साफ साफ बताओ। सुनिए मेरी कहानी महात्मा, मैं अलग अलग प्रकार का छोटा मोटा धंधा करता था और महीने में 20-25 हजार कमाता भी था। ये मेरे पिताजी ने बनाया हुआ मकान था, लेकिन मेरे लोभ और लालच की वजह मैंने ये पूरा मकान गिरवी रखकर पूरे 40 लाख की रकम शेयर बाजार में लगाई और फिर आया जोर का झटका लगा धीरे से और सारे जमीन पे आ गए। मेरी तो मत मार गई, क्या करूं कुछ पता नहीं। मैं तो मरने का सोचता था। इतने में मेरे दोस्त ने बताया कि आपके पास बड़ा इलम है, आप अपनी कुछ ऐसी शक्तियां हम पर डालोगे तो हमारा बेड़ा पार हो जाएगा। इलम की बात तो ठीक है, मगर हम सब चिलम बहुत फूकते हैं, इसमें बड़ा मजा आता है। चिलम में तू क्या भरता है मुझे सब मालूम है। ओ तू क्या खाता है वो भी मुझे मालूम है, आगे मत बोलना। शांतम शांतम शांतम, महात्माओं ये मत बोलो कि तुम यहां यजमान के घर में हो। तुम्हें जो बात करनी है वो सब आश्रम जाकर करना, समझे? मगर बाबा हम तो यहां होटल में ठहरे हैं, यहां आश्रम नहीं है, आपकी कुछ गलती होती है। अबे चुप कर, मेरी गलती निकालता है, तुझे पता नहीं है हम जहां ठहरते हैं वही आश्रम हो जाता है, चाहे वो 5-स्टार होटल ही क्यों ना हो, समझे कंबख्त? क्षमा करो बाबा जी, क्षमा करो, हमें माफ करो गुरुजी, हमें माफ करो, आप तो बड़ो बड़ो को अच्छे करते हो, हमारी गलती हमें माफ कर दो। ठीक है, माफी हो गई। अभी हरि भाई को हमारी तांत्रिक विधि की सब रीत दिखाओ और कल सुबह उसकी विधि कर देवे, जिससे उसकी और हमारी कड़की भी दूर हो जाए, समझे? हरि भाई तुम इधर आओ, नीचे बैठकर हमारी बात ध्यान से सुनो, हम तुम्हारी विधि कल करेंगे। बाबा मगर ये तो
अभी जिंदा है। तुम बीच में मत बोलो, इसको सब समझाते हैं। सुन भाई हरी, रात को 3 बजे हमारी सब विधि होगी। वो बात आपकी सही है, मगर इसमें मुझे करना क्या होगा? बेटा धीरज रखो, धीरज रखो, वही तो हम समझाने जा रहे हैं। तुम कल दिन को 3 बोतल मंगवाना, तेलनी, अत्तरनी या फिर। बड़ा समझदार लड़का है जो इशारों में समझता है, और बड़ा अगरबत्ती का पैकेट, 6 मीटर रीड एंड टेलर का काला कपड़ा, साथ में 1.25 शेर काजू, साथ में 1.25 शेर अंजीर, 1.25 शेर बादाम, 1.25 शेर पिस्ता, 1.25 शेर किशमिश, 250 ग्राम अरद और 250 ग्राम जुआर, समझा? बाबा तुम तो ड्राई फ्रूट की पूरी दुकान खरीदने की बात करते हो। बीच में मत बोलना, हमारे ध्यान में कुछ भी चीज रह जाएगी तो बाद में पछताना पड़ेगा। ओ विशंबर, तू एक चीज तो भूल ही गया। क्या बाबा? हाँ बाबा हाँ, आपकी मर्जी कौन टाल सकता है। अभी कहता हूँ, और सुनो हरी भाई, 1 लीला नारियल लाने का, समझे? एक ही लीला नारियल से चलेगा? कुछ समझा नहीं तो समझाइए ना भूतनाथ जी। इधर आइए, आपको कान में समझाता हूँ। ओ समझ तो गया, मगर मुझे ये बात अच्छी नहीं लगती। ये बापू, तमे आम कान में शब्द नाखी मारा दोस्त ने बिचारा ने क्या धंधे लगाता नहीं। ये सहज, तुम हिंदी में कुछ बोलोगे तो समझेगा, हमको गुजराती में फाफा पड़ता है। इलाहरी मने तो के तने कान में सू कीधू। अरे यार बाबा तो लीलू नारियर एटले बकरो मगावे छे, मने ए खबर नथी पड़ती के बाबा ने बकरा ने शू करवो हशे। अरे मने खबर पड़ी गई, पण आपनो हाथ पत्थर नीचे होय त्यारे काय नो बोलाय, बद्दू मुंगे मुंगो जोया कराय। अरे हमने जो आपको कहा वो सब चीजें लेकर कल रात को 2 से 2:30 बजे के बीच में हमारे दिखे गए पते पर आ जाना। जय बाबा भैरव, जय बाबा भैरव। हरि, तो आज से हम तुम्हारी तांत्रिक विधि शुरू करते हैं, इसलिए चिंता मत करना बच्चे, आज से तुम्हारे भाग्य में लिखा हुआ सब दुख का पहाड़ दूर हो जाएगा। तुम फिर से 40 पेटी तो क्या, 40 खोखा कमाओगे। इसलिए हम जो बताते हैं वैसा ही करना, वरना ये रही सही मुड़ी भी छू हो जाएगी। बाबा मारे तो तमारो आधार छे, तमेज मारे माटे तो भगवान छो, तमे मने हवे पैसा वालो बनाओ। जय हो भैरव बाबा, जय हो भैरव। मगर बाबा ये सब विधि करने का चार्ज कितना होगा? वाह कितना भोला आदमी है, जो हम भूल गए थे वो सामने से बताया। कितना अच्छा किया, अच्छा किया तुमने हमें याद दिलाकर, अच्छा किया। दक्षिणा के बारे में हम कभी नहीं मुंह खोलते, मगर मेरे जो सेवक है वही लेते हैं, हमें पैसों की जरूरत नहीं है। हम तो यूं करते हैं तो पैसे का ढेर हो जाता है, मगर हमारे चेलों को खुश कर देना। फिर भी बाबा इसमें चौखवट करना अच्छा रहेगा, इसलिए महात्मा आप ही बता दीजिए।
वैसे तो हमारी कोई ऐसी ज्यादा महत्व नहीं है, किंतु 25,000 एक लेके आना है? सिर्फ 25,000 तो है तो हम रजा लेते हैं। कल तुम लोग हमारे पते पर आ जाना, हम तुम्हारा इंतजार करेंगे। ठीक है, आप पधारिए बाबा जी। जय भैरव। जय भैरव। जय भैरव। जय हो गेंडा बाबा की। जय हो गेंडा बाबा की। जय हो गेंडा बाबा की। तांत्रिक विधिओ करावी पण परिणाम शून्य। ज्योतिषीओ पासे गयो पण नड़तर गयो नहीं। हवे तो मने ज मारामा विश्वास नहीं रह्यो, भांगी गयो छूं। बापूजी पण हॉस्पिटल मां छे। हवे तो आ जिंदगी नो अंत ज लावी दो। हवे आ जिंदगी नो अंत ज लावी दो। શાંતિથી મરવા પણ નહીં દે, નથી ઉપાડો। કોઈ લેણદાર કે સંબંધીનો હશે, મારે તો આજે મરવું જ છે, પછી મોબાઈલ સાથે શું લેવા દેવા। ઓહો, આ મોબાઈલે તો ભારે કરી, મારો વિચાર ફેરવી નાખશે। લાવને ઉપાડીને કહું કે હું બહાર છું, અને આમે મોબાઈલ પર ખોટું બોલવામાં ક્યાં વાંધો છે। હેલો, હા કોણ? હા હું તમારો ભાઈ બોલું છું। કોણ ભાઈ? હા પણ મારે તો કોઈ ભાઈ નથી। અલ હા, તમે ક્યાંક પેલા મુંબઈ વાળા ભાઈ લોક તો નથી બોલતા ને? ના ભાઈ ના, હું તો તમારો અત્યંત નજીકનો જ દેખ છું બોલું છું। મારે માત્ર 5 મિનિટ તમને મળવું છે અને તમારું જીવન બચાવવું છે। અરે, આને કેમ ખબર પડી કે હું દૂર ડેટિંગ આવું છું? તમે ક્યાં મળશો મને? એ હું હું તમને ખોટું નહીં બોલતા, તમે ઘરે રહેજો, અમે માત્ર 5 મિનિટમાં જ તમને મળવા આવીએ છીએ। જય સ્વામિનારાયણ। અરે, આ બધું જ મારું કાવતરું ખુલ્લું પડી જશે, આ કોણ આવતું હશે અત્યારે? ચાલ, આ બધી માયા સંઘરી દઉં। લે, આવી ગયા લાગે છે। અરે, મારી આખી યોજના ધૂળમાં મળી ગઈ। એ આવ્યો, ખોલું છું। જય સ્વામિનારાયણ ભાઈ। એ પધારો પધારો। જય સ્વામિનારાયણ। પણ મને તમારી ઓળખાણ ન પડી। તમારી સાથે 5 મિનિટ વાતો કરવા આવ્યા છીએ। સાંભળ્યું છે કે તમે આત્મહત્યાના વિચારમાં હતા? અરે, મારા કાવતરાની ગંધ તમને કેવી રીતે આવી? તમને પેલા ગેંડા બાબા એ તો નથી મોકલ્યા ને? ના ભાઈ, અમે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના સત્સંગી છીએ। અમારી પાસે એવા ઢોંગી ધુતારાનું કાંઈ ના ચાલે। અમારા ગળાની કંઠીથી ભલભલા ભૂત ભાગી જાય, એમાં લેભાગુ ભાવો અમારું કશું ન બગાડી શકે।
પણ તમે અહીં શા માટે આવ્યા? મને મળવા? દોસ્ત, એનો જવાબ હું આપીશ. અરે સહજ, આ તારું કાવતરું તો નથી ને? અરે હરી, કાવતરાનો ભોગ તો આપણે બે બની ગયા. હવે તો આપણા સાચા રાબર કીર્તન અને તિલક જ છે. માટે તું એની વાત ધ્યાનથી સાંભળ તો તને બધું જ સમજાઈ જશે. અરે ભાઈ, તમારું નામ જ કેટલું સુંદર છે. પરમપિતા પરમાત્માનું નામ ધારણ કરી હરિયુવાનીમાં જીવન ટૂંકાવાનો વિચાર આવે છે? કીર્તનભાઈ, તંગ આવી ગયો છું હું. હવે તો મારી પાસે માત્ર એક જ રસ્તો છે, અને એ છે માત્ર મારું જીવન ટૂંકાવી દેવાનો. કારણ કે મેં મારા લોભને કારણે શેર બજારમાં લાખો રૂપિયાની ખોટ ખાધી, અને એ ખોટને પૂરી કરવા અનેક પ્રયત્નો કર્યા. તાંત્રિક બાવાનો સહારો લીધો, ત્યાં એ લોકોએ તો મને વધારે લૂંટ્યો. તેમની અનેક વિધિઓ કરાવી પણ પરિણામ શૂન્ય. મારો સમય ખલાસ થયો, સંજોગો બદલાઈ ગયા. તમામ પ્રયાસે મને નિષ્ફળતા જ પ્રાપ્ત થઈ. હવે પ્રસંગ મારો પૂરો થયો, અને હવે પરિણામ છે માત્ર મોત. બધાને જય સ્વામિનારાયણ.